पर कब्जो करवामां आवे छे अने बीजी विविध मांगणीओ अने समस्याओ साथे राष्ट्रीय दलित अधिकार मंच द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्यो। राष्ट्रीय दलित अधिकार मंच द्वारा विविध मांगणीओ लई अने जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यो हतो। त्यारे तेमनी साथे माहिती मेळवता अमने जाणवा मळ्युं हतुं के भूज पासेना रतिया सीममां ભૂમાફિયાઓ દ્વારા જમીન ઉપર કબજો કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે તેઓએ તે પણ જણાવ્યું હતું કે બીજેપીના કાર્યકરો તેમની સાથે સામેલ છે, આવો આક્ષેપ પણ તેઓએ મૂક્યો છે। તેમના દ્વારા વધુ માહિતી અમને અપાઈ છે કે દબાણ માત્ર ભૂજના ગણેશનગર વિસ્તારમાં કે અન્ય વિસ્તારોમાં નથી, પણ આખા ગાંધીધામમાં 30-40% દબાણ છે। શું કામ તે દબાણ હટાવવામાં નથી આવતું? જો દબાણ હટાવવું જ છે તો ગાંધીધામમાં લાગેલું એ 30-40% દબાણ હટાવવા માટે પણ તેઓએ જણાવ્યું છે। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું તેની વિસ્તૃત માહિતી તેમની પાસેથી જ મેળવીએ કે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું તેમાં તેમણે શું માહિતી આપી છે, તેમની શું માંગણી છે, ત્યારે આવો તેમની પાસેથી જ વિસ્તૃત માહિતી મેળવીએ। દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા વિવિધ માંગણીઓને લઈને આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે એક રજૂઆત આવેદન પત્ર રૂપે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે કચ્છના પાટનગર ભુજની તંદન નજીક રતિયા સીમ છે ત્યાં કને અમુક ભૂ માફિયાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ સાથે સંકળાયેલા છે અને એના કારણે ત્યાં કને જમીન ઉપર જે કબજો કરી રહ્યા છે, સોનાની લગડી જેવી ત્યાં કને જમીન છે અને જેને કહેવાની કે મુગેરી લાલ કે સુનેરી સપને એવા જોઈ રહ્યા છે। અને જિલ્લા કલેક્ટર સાહેબને અમે જે આવેદન પત્ર આપ્યો એનામાં સર્વે નંબર સાથે અમે આવેદન પત્ર આપ્યો છે કે ભાઈ આ સર્વે નંબરમાં આ લોકો દબાણ કરી રહ્યા છે, ત્યારે અમે જિલ્લા કલેક્ટર સાહેબને પણ કહીએ છીએ કે એ જમીન ઉપર તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે, કારણ કે એ જમીનો આખી ચરિયાણ જમીન છે। રતિયા ગામમાં માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો ત્યાં કને રહે છે અને એવી જમીન ઉપર જ્યારે આ લોકોની મેલી મુરાદ છે, કાળી નજર છે, એ અમે એને ક્યારે પણ કામયાબ કરવા નહીં દઈએ। એની સાથે સાથે રાજ્યના મંત્રી છે વાસણભાઈ આહિર, એમના જે મત વિસ્તાર છે મિંદિયાળા ગામ, ત્યાં કને અનુસૂચિત જાતિના લોકોને વર્ષો પહેલા પ્લોટ તો મળ્યા છે પણ ત્યાં કને અન્ય લોકો ત્યાં કને વધુ સંખ્યામાં હોવાના કારણે ત્યાં કને અનુસૂચિત જાતિ દલિત સમાજના લોકોને ત્યાં કને પ્લોટ હજી સુધી ફાળવવામાં નથી આવ્યો। સાહેબ, તમે મંત્રી તો છો પણ તમારા જ મત વિસ્તારમાં અમારા લોકોને જો અન્યાય થતો હશે તો અમે એ કોઈ દિવસ સહન કરવામાં અમારો નહીં આવે। એની સાથે સાથે ત્યાં કને ગાંધીધામમાં ઓસલો કને પણ સાહેબ એક બાજુ એમ કહે છે કે આત્મનિર્ભર ભારત બનો, ત્યારે આ લોકો દલિત સમાજના જે લોકો છે ત્યાં કને રોજી રોટી કમાવા માટે ક્યાંક રોટી બનાવે છે, ક્યાંક ગણેશનગર વિસ્તાર છે અને ક્યાંક ચાની કીટલી લઈને બેઠા છે, ક્યાંક પ્રેસનો ધંધો છે, એ કોઈ કાયમી ધંધા નથી, એ બેઠા એ માત્ર ને માત્ર પોતાની રોજીરોટી કમાવા માટે ત્યાં કને બેઠા છે। આખા ગાંધીધામમાં 30-40% જેટલો દબાણ છે સાહેબ, અગર જો દબાણ દૂર જ કરવું હોય તો આખા ગાંધીધામમાં કરજો, માત્ર ને માત્ર ગણેશનગર વિસ્તારમાં નહીં, અને તેમ છતાં પણ જો ત્યાં કને કરવામાં આવશે તો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ ત્યાં કને હશે અને પછી ત્યાં કને જો કાયદો વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી સંપૂર્ણપણે આપની રહેશે। એની સાથે સાથે પાલનગુના ધોધ છે, જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા ત્યાં કને મનાઈ હુકમ કર્યા છતાં આ પવન ચક્કીઓ અને વીજ લાઈન અને વીજ પોલની જે કંપનીઓ છે એ કંપનીઓ દ્વારા ત્યાં કને હજી પણ વીજ પોલ અને વીજ લાઈન જે નાખવામાં આવ્યો છે, જિલ્લા કલેક્ટર સાહેબને કીધું છે કે સાહેબ તમારો જ હુકમ છે અને તમારા જ હુકમનો જો આ કંપની ઉલ્લંઘન કરતી હોય તો એ આમ પ્રજાને ક્યારે પણ એ દાદ નહીં આપે। એટલે અમે એ પણ વિનંતી કરીએ છીએ સાહેબને કે સાહેબ આપને કક્ષાએ એ દબાણ દૂર કરવામાં આવે, અન્યથા અમારા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે અને સ્થાનિક પોલીસની રહેશે। એની સાથે સાથે ફરી રતિયા સીમમાં જે જમીનો છે એના સર્વે નંબર સાથે અમે આપ્યા છે, એ જમીનો ઉપર જે આની આ ભૂમાફિયાઓ છે એની કાલી મેલી મુરાદ છે એ અમે કોઈ દિવસ એને ત્યાં કને આવવા નહીં દઈએ, કારણ કે ચરિયાણ જમીન છે, ગૌચર જમીન છે, એના ઉપર ક્યારે પણ અમે એને પગ રાખવા નહીં દઈએ। વિનંતી કરીએ છીએ કે જિલ્લા વહીવટીતંત્રને કે તમારા દ્વારા દૂર કરવામાં આવે, અન્યથા અમારા દ્વારા ત્યાં કને સ્થાનિક જગ્યા ઉપર જઈ અને ત્યાં કને દબાણ દૂર કરશું અને પછી ત્યારે અગર જો કાયદો વ્યવસ્થા બગડશે તો એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા વહીવટીતંત્રની રહેશે અને સ્થાનિક પોલીસની રહેશે।